झाड प्रत्ये आपणे छे प्रेम उभो थवो जोईए। जो प्रेम नहीं होय तो तमे कशुं ज नहीं करी शको। સમસાન ભૂમિ જેવું લાગતું નથી, અહીંયા કંઈક એવું લાગે કે ના અહીંયા બગીચો છે, ગાર્ડન છે એવું લાગે છે। काम एवं करिए कि जग देखतो रही जाए, बस अमारे एवं ज करवो तो। अने आ झाड़खा वाववानो विचार अमने VVM संस्था पासेथी मळ्यो। फेसबुक पर अमने जोईए तो अमने विचार आवे कि आवा वृक्षों वाव्या होय, आपणा गामो पण आवो कर्यो होय तो केवुं सारुं लागे एम। अने एक दिवस अमे गामना बधा युवानो भेगा मळी अने नक्की कर्युं अने गामना स्मशानमांथी गाडा बावळो अमे घडाया। गाडा बावळो घाडी अने सारा सारा वृक्षों वाववानो अमे विचार कर्यो अने अमे मदद माटे VVM संस्थानो संपर्क कर्यो। અને પછી તો સ્મશાન ભૂમિ જમવા મારી બેઠક થઈ। સંસ્થામાંથી મિત્રબેન આવ્યા, સ્મશાન ગૃહમાં જ એમ કે બેઠક જમાઈ અને ત્યાં જ નક્કી કર્યો કે આપણે આવા વૃક્ષો વાવવા જ છે। બેને અમને કીધું કે બધા વિચારો તો બહુ કરે અને વાતો પણ બહુ કરે, પણ જ્યારે ઉછેરવાની વાત આવે ને ત્યારે બધાને હાજા ગગડી જાય, પણ અમે તો નક્કી કર્યું કે અમારે ઝાડખા વાવવા છે અને ઉછેરીને વતાડવું છે એમ। ખાલી વાવવા નથી, આજે વાવવાવાળા તો ઘણાય હોય પણ ઉછેરવાવાળા કોઈ નથી। તો આજે અમે આ સંસ્થાની સાથે રહી અમારા ગામમાં 4600થી વધારે પણ વૃક્ષો વાવ્યા અને આ વૃક્ષો 15-17 મહિનામાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલા એકદમ સરસ થયા છે એમ। આવા વૃક્ષો વાવેલા હોય તો આવા ધરતી માતા ઠંડી થાય। આજે જુઓ કુદરતી કેટલી કેટલી આફતો આવે છે, પૂર આવે, વાવાઝોડા આવે, દુષ્કાળ આવે, આ બધું વધતું જાય છે, બીમારીઓ આવે, આ બધું વધતું જાય છે। આ બધું વધવાનું કારણ કે ધરતી માતાને આજે પોષણ મળતું નથી। ધરતી માતા આજે ખલાસ થઈ રહી છે અને ધરતી માતાને જો આપણે માં માની અને એમનું પોષણ કરીએ, એમને બચાવવા માટે પ્રયત્ન કરીએ અને આવા વૃક્ષોથી હરિયાળી ધરતી બનાવીએ, લીલીછમ ધરતી બનાવીએ, તો આમ કે વૃક્ષો સારામાં સારા થાય અને ધરતી માતા પણ ખુશ થાય એમ। અમે તો આ બધું કર્યું પણ આપણે બધા બીજા બધા ગામોવાળા શું કરે એમ। આ બધા ગામોવાળા તો આવું વિચારે અને બધા ગામ નક્કી કરે કે અમારે પણ આવું કરવું છે અને આવું આપણું કરીએ તો આમ કે ગામે ગામ હરિયાળું થાય। આવા વૃક્ષો વાવવા માટે યુવાનોને ભજન પ્રેરણા મળે એવી એમ કે આ સંસ્થા પાસેથી પણ પ્રેરણા મળે અને અમારો આ વન જોઈને પણ પ્રેરણા મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને આવું બધા ગામ કરે એવી અમે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ।